तो महत्वपूर्ण समाचार कि ज्यां आजे वेली सवारे कोंग्रेसना दिग्गज नेता अने कोंग्रेसना राष्ट्रीय सलाहकार अहमद पटेलनुं निधन थयुं छे। आजे सवारे 3:30 कलाके तेमणे अंतिम श्वास लीधा छे। ऑक्टोबर महीनाथी तेओ कोरोनाथी संक्रमित थया हता अने छेल्ला एक महीनाथी तेओ होस्पिटलाइज हता अने आजे वहेली सवारे तेमणे अंतिम श्वास लीधा छे। कोंग्रेसना वरिष्ठ नेता अने राज्यसभाना सांसद अहमद पटेलनुं 71 वर्षनी वये निधन थयुं छे। તેમના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ માહિતી આપી। તેઓ સતત કોરોના વાયરસ સામે લડત આપી રહ્યા હતા અને મેંદાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે સવારે 3:30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। ગાંધી પરિવારની ખૂબ જ નજીક રહેલા છે તેઓ અને કહી શકાય કે કોંગ્રેસના રણનીતિકાર રહી ચૂક્યા છે અહેમદ પટેલ। ખૂબ જ યુવા અવસ્થાથી પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી અને કોંગ્રેસના એક દિગ્ગજ નેતા सलाहकार अने रणनीतिकार अहमद पटेल नी विदाय। मूळ भरूचना तेओ रहेवासी हता। आ साथे तेमना पुत्रे जे ट्वीट करीने जे माहिती आपी छे तेना पर पण आपने एक नजर करिए तो आजे सवारे ज्यारे 3:30 कलाके तेमनुं निधन थयुं ते बाद तेमना पुत्र ફૈઝલે ट्वीट करीने जानकारी आपी अने जणाव्युं के अत्यंत दुखनी साथे तेओ जणावी रह्या छे कि तेमना पितानुं बुधवारे मूळी राते 3:30 कलाके निधन थयुं छे। छेल्ला एक महीनाथी तेओ संक्रमित हता अने ते बाद तेमना शरीरे काम करवानुं बंद कर्युं हतुं। शरीरना अनेक अंगो निष्क्रिय थया हता अने ते बाद तेमनुं निधन थयुं। आ साथे तेमणे पण प्रार्थना करी के अल्लाह तेमने जन्नत अपावे अने आ साथे के जे सरकार तरफथी अने तमाम સંસ્થાઓ છે, કોરોના વોરિયર્સ છે, ડોક્ટર્સ છે, તે તમામ તરફથી વારંવાર અપીલ કરવામાં આવી રહી છે અને આ જ અપીલ ફૈઝલે પણ કરી છે અને તેમણે પોતાના શુભચિંતકોને અને તમામ નાગરિકોને અપીલ કરી કે લોકો ગાઈડલાઈનનું પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે। તો તે બાદ હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે કે જ્યાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પીએમ મોદી, અશોક ગેહલોત પણ વ્યક્ત કરી ચૂક્યા છે, શોક દર્શાવી ચૂક્યા છે અને આ સાથે તેમના પરિવારને પણ સાંત્વના પાઠવી ચૂક્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19થી સંક્રમિત હતા। તેઓ એક મહિના પહેલા સંક્રમિત થયા હતા અને ત્યારબાદ આજે સવારે 3:30 કલાકે મલ્ટીપલ ઓર્ગન ફેલરને કારણે તેમનું નિધન થયું। તેઓ ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે। આ બાદ એક બાદ એક હવે રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ભાગે જેવા નેતા હોય છે કે જેમને બંને પક્ષ તરફથી સન્માન મળતું હોય છે, બંને પક્ષ તરફથી પ્રેમ મળતો હોય છે અને અહેમદ પટેલ આ જ નેતા હતા કે જ્યાં આજે તેમના નિધન પર અને અત્યાર સુધીની તેમની સફરમાં બંને પક્ષ તરફથી તેમને પૂરતું સન્માન મળ્યું છે અને આજે જે ખોટ પડી છે ખાસ કરીને કોંગ્રેસને તે ખોટ એવી છે કે જે ક્યારેય નહીં પૂરાય। કારણ કે જો વાત કરવામાં આવે તેમના કાર્યકાળની તો હંમેશા તેઓ ગાંધી પરિવારના વિશ્વાસુ રહ્યા છે। 1993થી તેઓ રાજ્યસભાના સાંસદ હતા અને ખૂબ જ લાંબી સફર તેમણે ખેડી છે। 26 વર્ષની ઉંમરથી તેઓ ભરૂચથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। ઓગસ્ટ 2018માં કોંગ્રેસ પાર્ટીના તેઓ સભાસદ બન્યા અને ત્યારબાદ તેમની આ જે રાજકીય જર્ની છે તે સતત આગળ વધતી રહી, રાજકીય સફર છે તે સતત આગળ વધતી રહી અને ત્યારબાદ તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બની ચૂક્યા હતા કે જ્યાં આગળ જઈને તેઓ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર પણ બની ચૂક્યા હતા। તેઓ 3 વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે તો આ સાથે 5 વાર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે। 71 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું તો દેશની રાજનીતિ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા કે જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થયું। આજે સવારે 3:30 કલાકે તેમનું નિધન થયું। છેલ્લા એક મહિનાથી તેઓ કોરોના સંક્રમિત હતા અને આજે ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। છેલ્લા એક મહિનાથી તેઓ આઈસીયુમાં હતા અને સારવાર દરમિયાન અનેક અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું। તો આ સાથે અમારી સાથે કુંવરજી બાવળિયા પણ ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે। કુંવરજી, સ્વાગત છે આપનું TV9માં અને કહી શકાય કે ભાગ્ય જેવા નેતા હોય છે કે જેને બંને પક્ષ તરફથી પ્રેમ મળતો હોય છે અને અહેમદ પટેલ આ જ નેતા હતા અને આજે તેમની વિદાય, ખૂબ જ શોકગ્રસ્ત સમાચાર।
हेलो जी कुंवरजी। हाँ, अहमद पटेल जो गुजरात अंदर युवक कांग्रेस ना प्रमुख रही, प्रदेश ना अध्यक्ष रही, राज्यसभा में वर्षो सुधी जमने नेतृत्व पूरु पाड्युं। कांग्रेस ना वरिष्ठ आगेवान आदरणीय अहमद भाई पटेल साथे पण लोकसभा में वखते लोकसभा में हतो ने राज्यसभा में हता ए वखते पण साथे काम करवा माटेनो मौको मळेलो एवा अहमद पटेल के जेमनो कोरोना ने कारणे निधन थयुं छे, हुं एमा एना परिवार ने सांत्वना आपुं, एमनो दुःख सहन करवा माटे भगवान ईश्वर शक्ति आपे अने एमना पर आवी पड़ेलुं दुःख जे सहन करवा ईश्वर एमने शक्ति आपे। अने एक खूब दुखद समाचार छे कोंग्रेस माटे के जे वरिष्ठ आगेवान नेता जेमनुं निधन थयुं, जेथी एवुं लागे के कोंग्रेस अने नेतृत्व विहोणी जोवा मळे। जी कुंवरजी आभार टीवी नाइन साथे वातचीत करवा बदल। तो खूब ज मोटा समाचार, राजकीय जगत ना मोटा समाचार के ज्या अहमद पटेले विदाय लीधी छे कोरोना ने कारणे। तेओ छेला एक महीना थी आईसीयू में हता अने त्यार बाद आजे वेली सवारे तेमनुं निधन थयुं छे। तेमना पुत्र फैजल पटेले ट्वीट करीने जानकारी आपी छे, परंतु आ तमाम नी वच्चे तमाम राजकीय नेताओ पण अत्यार सुधी अपील करता आव्या छे अने आज अपील फैजल पटेले पण करी अने तमाम लोकोने चुस्त रीते गाइडलाइन नु पालन करवा पण जणाव्यू। आ साथे अमित चावड़ा पण अमारी साथे जोड़ाई चुक्या छे। अमित भाई स्वागत छे आपनु टीवी नाइन मां। अमित भाई, कांग्रेस नी एवी मोटी खोट छे के ज्यां न मात्र एक विश्वासु नेता परंतु एक रणनीतिकार पण कांग्रेस थी खोया छे। आदरणीय अमित भाई ना अचानक दुखद अवसान ना समाचार सांभळी घेरा शोक नी लागणी अनुभवीए छे। ने अमित भाई एटले के एवुं व्यक्तित्व के राजकीय करता पण अमारा सौना माटे एक पिता तुल्य मार्गदर्शक रहा छे अने साथे साथे गमे तेवी परिस्थिति होय पण हमेशा बधाने साथे राखवा, हमेशा गुजरातनुं हित जोवुं, हमेशा राष्ट्रनुं हित जोवुं, सामान्यमां सामान्य कार्यकर पण एमनी पासे जाए तो एक परिवारना वडील जेवो एमनी पासेथी भाव मेळवी शके। अने आपणे सौ जाणीए छीए एक जाहेर जीवनमां युवक कोंग्रेसथी शरू करी एक नगरपालिकाथी शरू करी અને દેશના સર્વોચ્ચ સ્થાનો સુધી એમની જે સેવાઓ રહી છે એમાં એટલું ચોક્કસ સ્વીકારવું પડે કે પક્ષા પક્ષીથી ઉપર રહીને પણ તમામ રાજકીય લોકો, સામાજિક લોકો અને તમામ ક્ષેત્રના લોકો સ્વીકારે આદરણીય અહમદભાઈ એક એવું વ્યક્તિત્વ કે જેણે હંમેશા જરૂરિયાતમંદ લોકોને, તકલીફમાં આવનારા લોકોને મદદ કરી છે, સલાહ આપી છે, સૂચન કર્યા છે। આજે એવું નેતૃત્વ, એવું વ્યક્તિત્વ ગુમાવ્યાનો અમને સૌને ખૂબ જ દુઃખ છે અને સાથે સાથે આનાથી ગુજરાતને મોટું નુકસાન થયું છે, દેશને મોટું નુકસાન થયું છે અને કોંગ્રેસ પાર્ટીને સવિશેષ મોટું એક ખોટ ના પૂરી શકાય એવી ખોટ છે। ત્યારે પરત હું કૃપાળુ પરમાત્મા અલ્લાહને પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમનું જે પ્રદાન છે આ રાષ્ટ્ર માટેનું, કોંગ્રેસ પાર્ટી માટેનું, માનું છું કે આવનારી પેઢીઓ સુધી પણ એને ક્યારેય ભૂલી નહીં શકાય અને વ્યક્તિગત રીતે અમારા બધા માટે માર્ગદર્શક અને પરિવારના વડીલ અમે ગુમાવ્યા છે। જી જી આભાર અમિતભાઈ ટીવી નાઇન સાથે વાતચીત કરવા બદલ। તો દેશની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન।